મિત્રો આપણને જે ઓર ની અંદર એટલે કે અથવા ની અંદર જે ક્વેશ્ચન નંબર 11 માં જે શોર્ટ નોટ આપેલી છે ટેસ્ટ ઓફ ટ્રુ લવ એમાંની એક શોર્ટ નોટ મિસ મેનિલ નામનું જે પાત્ર છે ફિમેલ કેરેક્ટર એ ફિમેલ કેરેક્ટર વિશે આપણને ક્વેશ્ચન આપેલા છે એ ક્વેશ્ચન ઉપરથી આપણે આન્સર જો પ્રિપેર કરીએ ને હે એટલે આપણી આખી શોર્ટ નોટ છે ફ્રેમ થઈ જવાની છે તો પહેલા તો ક્વેશ્ચન રીડ કરી લે કે હાઉ ઓલ્ડ વોઝ મિસ મેનિલ એક તો એમની એજ વિશે આપણે કંઈક કહેશું નેક્સ્ટ વન ઇઝ હાઉ વોઝ સી એના લુક વિશે આપણે થોડી વાત કરશું હાઉ ડીડ સી કમ ઇન કોન્ટેક્ટ એટલે કે સંપર્કમાં કેવી રીતના આવી તો કે જે આપણું મેલ કેરેક્ટર છે જોન લેફ્ટનન્ટ જોન વ્લેન્ડફોર્ડ નેક્સ્ટ વન ઇઝ વોટ ડીડ સી બિલીવ અબાઉટ રિલેશનશીપ કોઈ પણ બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ હશે એ તો સંબંધ પાછળનું જે સાયકોલોજીકલ રીઝન છે એ શું હોવું જોઈએ એના વ્યૂઝ મિસ મેનિલના વ્યૂઝ વિશે આપણે કહેવાનું છે વર્ચ્યુઝ એની જે ક્વોલિટી સદગુણો છે કોના તો કે આ વ્યક્તિ ફિમેલ કેરેક્ટર મિસ મેનિલ છે હોલ ઇઝ મેનિલ એના વિશે આપણે એને કહેવાનું છે ઠીક છે તો હવે આપણે બધા ક્વેશ્ચન છે ને એના આન્સર પ્રિપેર કરીએ ફર્સ્ટ ટુ ક્વેશ્ચન કેમાં એવું છે કે મિસ મેનિલ વોઝ અ યંગ વુમન અબાઉટ 30 એક નિશ્ચિતની ઉંમર નથી આપેલી આપણને અબાઉટ 30 એવું કીધેલું છે 31 એટલે કે 30 વટાવેલ જેને આપણે કહેતા હોઈએ 40 ઉપરનું હોય તો કે 40 વટાવેલ છે એમ અને એ કેવી છે તો કે યંગ વુમન છે એ હાઉ વોઝ શી યંગ બ્યુટીફુલ વુમન લખો તો એ મને કંઈ વાંધો નથી ઓકે નેક્સ્ટ વન ઇઝ રિલેશનશીપ એને કેવી રીતના જનરેટ થઈ એને એને બ્લેન્ડફોર્ડ વચારે એ કેવી રીતના કોન્ટેક્ટમાં આવે છે તો એના વિશે જે કાંઈ વાત આપણે જે ટેક્સ્ટ બુકમાં જે યુનિટ આપ્યો છે યુનિટના આધારે અમુક અમુક સેન્ટેન્સ એવા છે આપણે લઈ શકીએ તો કે સી હેડ રિટન ઇન હર નોટ્સ ઇન ધ બુક કઈ બુક હતી તો કે ઓફ હ્યુમન બોન્ડેજ નામની એક બુક હતી એમાં એણે પોતે અમુક અમુક જગ્યાએ જઈને લાગ્યું હતું એવું ત્યાં એને નોટ્સ લખેલી હતી નોંધો લખેલી હતી દરેક પેજીસ ઉપર અને આ જે બુક કોના હાથમાં આવી ગઈ તો કે જે આપણો મેલ કેરેક્ટર છે કોણ છે તો કે લેફ્ટનન્ટ જોન બ્લેન્ડફોર્ડ એણે વાંચ્યું વેન હી વોઝ ઇન ધ ટ્રેનિંગ કેમ્પમાં એ બુક વાંચતો હતો ત્યારે એ બુક તો વાંચતું ભેગ્યા નોટ્સ એ વાંચી એણે તો વેન બ્લેન્ડફોર્ડ રોટ હર એ લેટર હવે એણે આપણને યાદ છે કે ભાઈ હું ટેલિફોન ડિરેક્ટરી ન્યૂયોર્કની લીધી હતી એમાં એણે નામમાંથી સર્ચ કર્યું ત્યારે એને મળી જાય છે અને લેટર લખે છે તો લેટર લખવાનું કામ આ રીતના કોન્ટેક્ટની શરૂઆત થઈ અને સામે રિસ્પોન્સ પણ આવ્યો એટલે કે રિપ્લાય પણ થયો સી રિપ્લાઈડ એટલે કે મિસ મેનિલ રિપ્લાય કરે છે હવે આ એક વાત છે ઈસા કોમન વાત છે કે શું તું કે રોટ ટુ ઈચ અધર કેટલા સમય સુધી તો કે 13 મંથ સુધી લોકો એકબીજાને આ પત્રો લખેલા હતા આ વાત આપણે સેન્ટેન્સ દે રોટ ટુ ઈચ અધર ફોર 13 મંથ્સ શી વુડ રાઇટ ટુ હિમ ઇવન ઇફ શી ડીડ નોટ ગેટ ઇઝ લેટર અથવા તો રિપ્લાય ગેટ ઇઝ રિપ્લાય એ કે આ ભાઈ વ્યક્તિનો એટલે કે લેફ્ટનન્ટ જોન બ્લેન્ડફોર્ડ છે એનો રિપ્લાય ના આવે છતાં પણ એને લખવાનું ચાલુ રાખ્યું હતું બરાબર વેન બ્લેન્ડફોર્ડ રિક્વેસ્ટેડ ફોર હર ફોટોગ્રાફ રિલેશનશીપ વિશેને વ્યૂ કહેવાનું છે એનું શું માનવું છે બિલીવ શબ્દ આપ્યો છે તો એમ કહે છે કે એને ફોટોગ્રાફ માંગ્યો કે ભાઈ લેફ્ટનન્ટ જોન બ્લેન્ડફોર્ડ છે મિસ મેનિલ એવું કહે છે કે કામ કરો ને આ વખતે તમે મને છે ને કુરિયરમાં તમારો ફોટો સરસ મજાનો ફોટો હોય ને મને મોડેલિંગ ફોટો મને આપ મોકલો જોઈ કે એણે શું કર્યું રિફ્યુઝ ના પાડી દીધી ના હો એ નહીં થાય સેઇંગ ધેટ અને એમાં એને એનું એક્સપ્લેનેશન આપ્યું છે સેઇંગ ધેટ શું છે કે હિઝ ફિલિંગ્સ વેર રિયલ જો એની ફિલિંગ રિયલ હોય જો આ બધું રિલેશનશીપ વિશે એ શું કહેવા માંગે છે આપણે સેન્ટેન્સ લખવાના છે રિયલ હર લુક્સ વુડ નોટ મેટર ટુ હિમ તને જે ફિલિંગથી તું મને આ સાથે જોડાયેલું હોય તો શું કામ દેખાવને મહત્વ આપસ ભાઈ દેખાવનું શું મહત્વ દેખાવનું કાંઈ મહત્વ જ નથી મિસ મેનિલ કુડ અન્ડરસ્ટેન્ડ લાસ્ટ ક્વેશ્ચન વિચ વર્ચ્યુઝ ક્યાં સદગુણો જોવા મળે છે પહેલા તો સૌથી પહેલી વાત એને નોટ લખી હતી એમાં એ મેન્સના થોટને ખૂબ સારી રીતે સમજતી પેલો વર્ચ્યુઝ અને બીજો અને અતિશય મહત્વનો વર્ચ્યુઝ સી ગેવ ઇમ્પોર્ટન્ટ ટુ પર્સન્સ કેરેક્ટર એ વ્યક્તિના ચરિત્રને મહત્વ આપતી કોને મહત્વ ન આપતી હિઝ ઓર હર લુક કે સામેની વ્યક્તિ એ પુરુષ છે કે સ્ત્રી છે એનો દેખાવ કેવો છે એને મહત્વ આપતી નથી ઓકે તો આ જે શોર્ટ નોટ છે વેરી ઇઝી ખૂબ સરસ હતી
ક્વેશ્ચનના આન્સર આપણે જો આપી દઈએ તો આપણે શોર્ટ નોટના મેક્સિમમ માર્ક મળે છે. ઠીક છે,